अस्सलामु अलैकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 7 विषय गुजराती। विद्यार्थी मित्रों आपने गया तासना विषयांक काव्य 2 आजनी घड़ी रणियामणी काव्यनी समझूती मेळवी गया था बराबर ने। एना कवि छे नरसिंह मेहता। आपने कवि परिचय पण जोई गया था, याद छे ने तमने के भूली गया? तो चालो कहो जोईए आपने काव्य समझूतीनी अंदर जे सखीओ हती ते श्री कृष्ण माटे आगमन माटे कई कई तैयारीओ करी हती, याद छे तमने? श्री कृष्णना स्वागत माटे सखीओए कई तैयारी करी हती कहो जोईए। तेमणे सौ प्रथम लीला सूका वास वडे मंडप रचाव्यो हतो बराबर ने। पछी बारणा उपर आसोपालव आंबा अने नारियलना पानना तरिया तोरण बांध्या हता, याद आव्यू ने थोड़ुक थोड़ुक? पछी शू कर्युं हतुं? आंगणे मोती वडे साथिया पूर्या हता। गंगा अने जमनाना नदीना पवित्र जल वडे श्री कृष्णना चरण एटले के पग एमे धोया हता। पछी सौ भेगा मळीने श्री कृष्ण माटे मंगल गीतो गवडाव्या हता। अने जे सौभाग्यवती स्त्रीओ हती, सौभाग्यवती स्त्री एटले शुं ए कहो जोईए? पहला मैं कह्युं हतुं तमने, याद छे ने? सौभाग्यवती स्त्री एटले जेनो पति हयात होय तेवी स्त्री। सौभाग्यवती स्त्रीओ आ शुभ प्रसंगे साथ्य पूरे छे अने श्री कृष्ण ठाठमाठथी मलपता हाथीनी जेम घेर पधारे छे अने बधी सखीओ तेमने वहालथी जुए छे, याद आव्यू ने? बराबर ने। तो चालो आजना तासमां आपणे आगळ वधीए। आजना तासमां आपणे पाठ્યપુસ્તકના અભ્યાસના પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે ચોરસ બોક્સમાં લખો અને પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો। આજે આપણે આ બંને પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ, સમજૂતી મેળવીશું। તો ચાલો શરૂઆત કરીએ। નંબર 1 ગંગા જમનાનું નીર મંગાવવાનું કારણ ચોકમાં છાંટવા, ભગવાનના સ્નાન માટે, પવિત્ર પાણી પીવા માટે કે પગ પખાળવા માટે, શું આવશે જવાબ? વિચારો શું આવશે, યાદ આવ્યું? જવાબ આવશે પગ પખાળવા। સખીઓ ગંગા જમનાનું નીર શા માટે મંગાવે છે? ભગવાનના ચરણ ધોવા માટે, બરાબર ને? તો જવાબ આવશે પગ પખાળવા। નંબર 2 અહીં કાવ્યમાં પૂરો પૂરો એટલે ભરો, સંપૂર્ણ, આખે આખો કે દોરો, શું આવશે જવાબ? પૂરો પૂરો એટલે કે ભરો। અહીં નરસૈયાનો સ્વામી એટલે કૃષ્ણ, સખી, ભગવાન કે હાથીઓ, શું આવશે જવાબ? વિચારો જોઈએ। નરસૈયાનો સ્વામી એટલે કૃષ્ણ, શ્રી કૃષ્ણ, બરાબર ને?
ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર બે. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. સવાલ નંબર એક. ગોપીને આજની ઘડી રણિયામણી શા માટે લાગે છે? ગોપીને ઘેર આજે વહાલાજી એટલે કે શ્રી કૃષ્ણ પધારવાના શુભ સમાચાર મળ્યા છે, તેથી ગોપીને આજની ઘડી રણિયામણી લાગે છે. ફરી એકવાર, ગોપીને આજની ઘડી રણિયામણી શા માટે લાગે છે? ગોપીને ઘેર આજે વહાલાજી એટલે કે શ્રી કૃષ્ણ પધારવાના શુભ સમાચાર મળ્યા છે, તેથી ગોપીને આજની ઘડી રણિયામણી લાગે છે. સવાલ નંબર બે. વહાલાજી માટે સાનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે? વહાલાજી એટલે કે શ્રી કૃષ્ણ માટે. વહાલાજી માટે લીલા સૂકા વાંસનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે. લીલા સૂકા વાંસથી શ્રી કૃષ્ણના આગમન માટે સખીઓ મંડપ બનાવે છે, એટલે જવાબ આવશે વહાલાજી માટે લીલા સૂકા વાંસનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે. સવાલ નંબર ત્રણ. તરિયા તોરણમાં કયા કયા વૃક્ષોના પાંદડા હોય છે? આપણે ત્રણ વૃક્ષોના નામ જોઈ ગયા હતા, બરાબર ને? કહો જોઈએ કયા કયા વૃક્ષો હતા. આસોપાલવ, આંબો અને નારિયેળ. યાદ આવ્યું ને? તો ચાલો, તરિયા તોરણમાં આસોપાલવ, આંબો અને નારિયેળીના એ ત્રણ વૃક્ષોના પાંદડા હોય છે. તરિયા તોરણ ક્યાં લગાડવામાં આવે? કહો જોઈએ. બારણા ઉપર, દ્વાર ઉપર. ચાલો સવાલ નંબર ચાર. સખી ગંગા જમનાના નીર શા માટે મંગાવે છે? નીર એટલે શું? નીર એટલે શું? કહો જોઈએ. શબ્દોના અર્થ જોઈ ગયા આપણે. નીર એટલે પાણી. સખી ગંગા જમનાના નીર શ્રી કૃષ્ણના ચરણ પખાડવા માટે મંગાવે છે. ચરણ એટલે કે પગ. પગ ધોવા માટે ગંગા જમનાનું પાણી મંગાવે છે. કોણ? સખી. સખી ગંગા જમનાના નીર શ્રી કૃષ્ણના ચરણ પખાડવા માટે મંગાવે છે. સવાલ નંબર પાંચ. ગોપીને સૌથી વધારે વહાલું કોણ છે? ગોપીને સૌથી વધારે વહાલા શ્રી કૃષ્ણ છે. કોણ છે? શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીની નોટબુકની અંદર પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે, આ બંને પ્રશ્ન તમારે ગુજરાતીની નોટબુકની અંદર સારા અક્ષરે લખવાના રહેશે. લખતી વખતે જોડણીનું ખાસ ધ્યાન રાખજો અને સાથે મોઢે પણ કરવાના રહેશે. થેન્ક યુ.